આજનો આપણો ટોપિક છે પ્રોજેક્શન. તો પ્રોજેક્શન શું છે? તો એક પ્રોજેક્શન એ કે કોઈ પણ વસ્તુમાંથી જે પ્રતિકૃતિ મળે છે આપણને એને કહેવાય પ્રોજેક્શન. તો એ કઈ રીતે મળે છે જોઈ લઈએ આપણે. અને પ્રોજેક્શનની જરૂરિયાત શા માટે છે? તો પહેલાં તો એક વસ્તુ આપણે લઈ લઈએ. ધારો કે આ પ્રકારનો એક ઓબ્જેક્ટ છે આપણી પાસે, આ વસ્તુને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણી આંખમાંથી આપણી આંખ અને વસ્તુની જે કોન્ટેક થાય એ જે કિરણો હોય છે એ કિરણો આ પ્રમાણે હોય છે. હવે આ જે કિરણો વચ્ચેની કોઈ એક સપાટી રાખી આપણે અને એની ઉપર જે પ્રતિકૃતિ રચાય એ વસ્તુને એ જે કહેવાય એને કહેવાય પ્રોજેક્શન. એ એક આપણે સપાટી ગોઠવી અને એ સપાટી ઉપર આપણી જે આપેલી વસ્તુ અને આપણી આંખ એનાથી જે કિરણો અપાથ્યા એટલે કે કિરણો ફેંકાયા એ કિરણોની સપાટી ઉપર જે પ્રતિકૃતિ રચાઈ એ પ્રતિકૃતિ આ પ્રમાણેની છે. આ ખૂણાનું પ્રોજેક્શન અહીંયા આવ્યું, આ પોઈન્ટનું અહીંયા, આ પોઈન્ટનું અહીંયા અને આ પોઈન્ટનું અહીંયા. તો આપણને એક પ્રતિકૃતિ અહીંયા સપાટી ઉપર મળી. હવે આ સપાટી એ કોઈ પણ એક સમતલ છે અને આપણી એક વસ્તુ જે આપણે જોઈ રહ્યા છીએ આપણી આંખ વડે, તો અહીંયા જે પ્રતિકૃતિ રચાઈ એ જે પ્રતિકૃતિ છે એને આપણે શું કહીશું? પ્રોજેક્શન. અને આ જે કિરણો છે એ કિરણોને પ્રોજેક્ટર કહેવાય, કે જે પ્રોજેક્શનની રચના કરે છે. આ જે કિરણો છે એ પ્રોજેક્શનની રચના કરે છે અને એને કહેવાય પ્રોજેક્ટર. હવે આપણે જોઈએ કે પ્રોજેક્શનની જરૂરિયાત શા માટે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું અથવા તો કોઈ વસ્તુ બનાવેલી છે એનું ફરીથી કંપનીમાં કે ફેક્ટરીમાં આપણે ઉત્પાદન કરવું હોય તો જે પ્રમાણે આપણો જે ઓબ્જેક્ટ છે એ થ્રી ડાયમેન્શન છે. થ્રી ડાયમેન્શનની અંદર જે વસ્તુ દેખાય છે એને પૂરેપૂરી એવી ને એવી બનાવી હોય તો એના માટે થ્રી ડાયમેન્શનનો ઉપયોગ કરીને તે વસ્તુ બનાવી શકાતી નથી. એના માટે શું કરવું પડશે? દરેક ભાગનું આપણે ટુ ડાયમેન્શનમાં વિભાજિત કરવું પડે છે. જેમ કે અહીંયા આપેલી જે વસ્તુ છે એને આપણે સામેનો ભાગ અહીંયા પ્રોજેક્શન ઉપર લીધો, એના કારણે આપણે જે પણ લંબાઈ હતી એ લંબાઈ પ્રમાણે અને ઊંચાઈ પ્રમાણે જ માપ્યા. જો આપણે એને જો થ્રી ડાયમેન્શન પ્રમાણે જોવા જઈએ તો આપણને એની જે ખરેખર વાસ્તવિક માપ છે આપણને મળતા નથી. એના માપ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો કે જેની અંદર ખરેખર જે માપ હોય એ આપણને સ્પષ્ટ રીતે દેખાતા નથી. ધારો કે એક સમઘન આકાર હું લઈ લઉં છું. અહીંયા આ સમઘન આકારની અંદર આપણે એક તો એની ઊંચાઈ આપણને દેખાય છે, લંબાઈ પણ દેખાય છે, પહોળાઈ પણ દેખાય છે. દરેક લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ દેખાય છે, પણ એના જે ખૂણા છે તમે જોઈ શકો છો કે જે ખૂણા એ તમને થોડાક અલગ લાગે છે. કારણ કે સમઘન આકારની અંદર જે ખૂણા હોવા જોઈએ ખરેખર એ દરેક ખૂણો 90 ડિગ્રીનો હોવો જોઈએ. જ્યારે અહીંયા જે દેખાય છે એ ખૂણા કેટલા હશે? આ પણ 120નો, આ 120, આ 120. એ આપણે જે આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદર શીખ્યા એ પ્રમાણે દરેક જે અહીંયાનું જે ખૂણા દેખાય છે એ 120ના દેખાય છે, જ્યારે આ સાઈડનો જે ખૂણો છે એ કેટલો છે? 60નો હશે. બરાબર. તો ખરેખર જે વાસ્તવિક જે ખૂણા હોય છે એ અહીંયા તમને દેખાતા નથી, પણ એના જે આઇસોમેટ્રિક એંગલ છે એ દેખાય છે. જે થ્રીડી ડ્રોઈંગ કોઈ પણ હોય તો એની અંદર તમને જે એંગલ દેખાશે એ આઇસોમેટ્રિક એંગલ દેખાશે અને એની લંબાઈ અથવા ઊંચાઈ એ પણ આઇસોમેટ્રિક સ્કેલ પ્રમાણે બદલાઈ જશે અથવા તો અંદર ઘટાડો થશે. તો આપણે જે વાસ્તવિક માપ લેવું હોય તો એ વાસ્તવિક માપ મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? પ્રોજેક્શનનો. ફક્ત પ્રોજેક્શન નહીં પણ કયું? ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. એ આપણે નેક્સ્ટ જોઈએ. જ્યારે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની વાત કરીએ ત્યારે અહીંયા જોઈ લો કે આ નોર્મલ પ્રોજેક્શન છે. નોર્મલ પ્રોજેક્શનની અંદર શું દેખાય છે કે આપણી એક વસ્તુ છે, વચ્ચે આપણે સપાટી ગોઠવી છે અને આપણી આંખ એટલે કે આપણી જે જોઈએ છીએ દ્રષ્ટિ,
આ દરેકની વચ્ચે જે અંતર હોય છે ખૂબ નજીક નજીક હોય છે. જો હવે અને ઉદાહરણ આપણે સમજી લઈએ, ધારો કે આ વસ્તુને આપણે સીધી રીતે જોઈએ ટુ ડાયમેન્શનની અંદર. આ કે અત્યારે આ જે ફિગર છે એ થ્રી ડાયમેન્શન છે, આપણે એને ટુ ડાયમેન્શનમાં ફેરવીને જોઈએ તો શું થશે? આપણી વસ્તુ વચ્ચે આપણે સપાટી ગોઠવીએ અને સપાટીને ફક્ત એનો જે આ સાઈડનો ભાગ દેખાય તો આપણે એક લાઈન દેખાશે અને આપણી આંખ અહીંયાથી જે કિરણો જે પ્રોજેક્ટર્સ કહેવાય એ નીકળતા હતા એ આ પ્રમાણે હતા. વચ્ચેની જે સપાટી ઉપર આપણે જે પ્રોજેક્શન મળ્યું એ પ્રોજેક્શનની ઊંચાઈ અથવા તો જે માપ કહેવાય એ માપની અંદર શું થાય છે? ઘટાડો. જો અહીંયા દેખો આ જે વાસ્તવિક માપ છે એ અને પ્રોજેક્શનની અંદર જે માપ મળ્યું એ આપણને કેવું મળ્યું છે? ખૂબ ઓછું. તો હવે આનું કારણ શું થાય છે? તો આનું કારણ એ છે કે આપણને જે પ્રોજેક્શન મળવા જોઈએ એ પ્રોજેક્શન આપણને જે સપાટી રાખી છે વચ્ચે જેના ઉપર આપણે પ્રોજેક્શન લેવાનું છે એ સપાટીને લંબ હોવા જોઈએ. જ્યારે અહીંયા આપણને એ પ્રોજેક્શન લંબ મળતા નથી, અમુક એંગલ છે 90 ડિગ્રી કરતાં વધારે અથવા ઓછો, બરાબર. તો એ પ્રોજેક્શન આપણને જે અહીંયા મળ્યા એ ખરેખર ઓર્થોગ્રાફિક નથી. ઓર્થોગ્રાફિકનો મતલબ શું? લંબ પ્રક્ષેપણ. લંબ પ્રક્ષેપણ નથી. ઓર્થોગ્રાફિકનો અર્થ એ થાય છે કે લંબ પ્રક્ષેપણ. જ્યારે અહીંયા લંબ પ્રક્ષેપણ થતું નથી, અમુક એંગલે થાય છે 90 ડિગ્રી કરતાં વધારે અથવા ઓછા, બરાબર. તો અહીંયા જે આપણને જે પ્રોજેક્શન મળે છે એ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન નથી, એ ફક્ત નોર્મલ પ્રોજેક્શન છે. હવે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન લેવું હોય અથવા તો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન મેળવવું હોય તો એના માટે અમુક ગોઠવણી કરવી જોઈએ, જે આપણે હવે નેક્સ્ટ જોઈએ. આગળ આપણે જે શીખ્યા એ ફક્ત નોર્મલ પ્રોજેક્શન હતું. એની અંદર જે આપણે વાત કરી હતી કે એના જે પ્રોજેક્ટર્સ આવે છે એ કેવા આવે છે, આપણી જે સપાટી જે રાખીએ છીએ વચ્ચે એને લંબ આવતા નથી અને એકબીજાને સમાંતર પણ નથી. જ્યારે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર જે પ્રોજેક્શન હોવા જોઈએ, ઓર્થોગ્રાફિકનો મતલબ થાય છે લંબ પ્રક્ષેપણ, આખું જે વસ્તુ થાય છે લંબ પ્રક્ષેપણ. તો અહીંયા જે વસ્તુ આપણે ગોઠવીએ, ધારો કે આ ઓબ્જેક્ટ છે, એની જે સપાટી ઉપર જે પ્રોજેક્ટર્સ આવવા જોઈએ અને આપણી જે નજર, તો એ કેવા હોય છે? એકબીજાને સમાંતર, અને આપણી જે સપાટી વચ્ચે રાખી છે એ સપાટીને કેવા હોય છે? લંબ. અહીંયા શું છે? વસ્તુ છે. તો આવું કરવા માટે આપણે શું કરી શકીએ કે આવું ક્યારે શક્ય બને કે જ્યારે સપાટી અને વસ્તુ એકબીજાની નજીક હોય, ખૂબ જ નજીક, અને આપણી જે જોવાની દ્રષ્ટિ છે એ ખૂબ જ દૂર, આ બંને વસ્તુની જે સાપેક્ષ છે આપણી જે જોવાની દ્રષ્ટિનું જે અંતર હોય એ ઘણું જ વધારે હોય, બરાબર. તો જ આ પ્રોસેસ અથવા તો આ સિચ્યુએશન શક્ય બને છે કે સપાટી અને વસ્તુ બંને વચ્ચેના જે કિરણો જે નીકળે છે આપણી આંખમાંથી એ હંમેશા સપાટી સાથે લંબ ખૂણો બનાવે અને એકબીજાને સમાંતર મળે. તો હવે જે આપણને પ્રોજેક્શન મળશે એ કેવું મળશે? ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. કારણ કે અહીંયા આપણને જે પ્રોજેક્ટર્સ જે આપણે જે કિરણો નીકળે છે એ કિરણો કેવા છે? સપાટીને લંબ અને એકબીજાને સમાંતર. તો આ જે વસ્તુ જે બની અત્યારે જે સિચ્યુએશન અથવા પરિસ્થિતિ બની એના કારણે જે આપણને જે પ્રોજેક્શન મળશે એ હંમેશા કેવું છે? ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. અને એના જે માપ હશે એ માપ પણ કેવા હશે? જે વાસ્તવિક માપ હશે એના જેવા જ છે. એની અંદર કોઈ ફરક નહીં હોય. જે પ્રમાણે આપણે આગળ જોયું હતું એની અંદર જે વાસ્તવિક માપ અને આપણને જે પ્રોજેક્શનના જે માપ મળતા હતા એ થોડોક તફાવત મળતો હતો. જ્યારે અહીંયા ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કર્યા પછી, એટલે કે આપણા જે વસ્તુમાંથી જે કિરણો જે નીકળે છે એ આપણી સપાટી સાથે લંબ ખૂણો બનાવતા હોય અને એકબીજાને સમાંતર હોય એ વખતે આપણને જે પ્રોજેક્શન મળશે એ હંમેશા કેવું મળશે? ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. અને વાસ્તવિક વસ્તુનું જે આકાર હશે એ આકાર જેવું જ મળશે, એની અંદર કોઈ ફરક નહીં મળે. હવે આપણે આ જે પ્રોજેક્શન આપણે આગળ લીધા ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, એ ફક્ત એક જ સાઈડના એક જ બાજુનું લીધું. હવે જો આપણે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય છે એ થ્રી ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણી હોય છે, તો એના દરેકે દરેક ભાગના પ્રોજેક્શન જોઈતા હોય
तो अपने अलग अलग सपाटीओ राखवी पड़े छे अने ए सपाटीओनी गोठवणी कई रीते राखवानी अथवा तो जे प्रोजेक्शन माटेना जे सपाटीओ होय छे ए सपाटीओ कई कई रीतनी गोठवी शकाय एने एनी समजूती लई लईए। तो शरूआतमां आपणे जो पहेला जे सपाटी राखी ए कई रीते राखी थी, आ रीते ऊभी सपाटी, ओके। पछी अहींयाथी जे प्रोजेक्शन मळता हता तो प्रोजेक्टर हता ए आ सपाटी पर आवता हता, ए तो ए सामेना भागना मळी गया। हवे जो ઉપરના ભાગના બી પ્રોજેક્શન આપણે જોઈતા હોય તો એના માટે આપણે શું કરવું પડશે, એક આડી સપાટી રાખવી પડશે અથવા ગોઠવવી પડશે, એ આપણે આ રીતે ગોઠવી દઈએ। તો આ જે રચના બને છે એ બે પેપર હોય એ પેપરને તમે એકબીજા સાથે આ રીતે કાટખૂણે ગોઠવી દો, પછી જે રચના બને આ પ્રમાણે ને આખું સળંગ ગોઠવવું પડે છે આ મુજબ। તો આ પ્રકારની એક રચના બની ગઈ છે, એક સાઈડનું જે પેજ છે એક ઊભું છે અને એક સાઈડનું પેજ છે જે કયું આડું। આ પ્રમાણે આપણે બે સપાટીઓ ગોઠવી છે, એટલે કે પ્રોજેક્શન મેળવવા માટેની બે સપાટીઓ આ પ્રમાણે આપણે ગોઠવી શકાય। તો હવે આ પ્રમાણે ગોઠવ્યા પછી આપણને જે રચના મળે છે એ આ પ્રકારની મળે છે અને એની અંદર ટોટલ કેટલા ચાર ભાગ પડે છે, એક પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો અને ચોથો। તો આ ટાઈપના જે ચાર ભાગ મળે છે એ ચારે ચાર ભાગની અંદર આપણે કોઈ પણ એક જગ્યાએ વસ્તુને ગોઠવી શકીએ। ધારો કે અહીંયા વસ્તુ ગોઠવી છે તો એના પ્રોજેક્શન એક આ સપાટી પર પણ પડશે અને એક નીચેની સપાટી પર। ધારો કે અહીંયા આપણે વસ્તુ ગોઠવીએ તો એના પ્રોજેક્શન એક નીચે મળશે, એક આ સાઈડ મળશે। અહીંયા વસ્તુ ગોઠવીએ તો એક અહીંયા મળશે ને એક આ સાઈડ, અહીંયા ગોઠવીએ તો એક ઉપરની સપાટી પર અને એક આ સાઈડની સપાટી પર। તો આ પ્રકારે આપણે ચાર રીતે કોઈ પણ વસ્તુને રાખી અને એના પ્રોજેક્શન લઈ શકીએ છીએ। હવે આપણે જોઈએ કે ખરેખર એ ચારે ચાર રીતે આપણે પ્રોજેક્શન મેળવી શકીએ કે નહીં, તો પહેલાં એના ભાગ પાડી દઈએ। તો આ જે પહેલું ક્વોડ્રન્ટ છે તે જે આપણે આ રીતે સમજીએ કે અને ફક્ત આ સાઈડથી જોવામાં આવે તો આ પ્રકારે ચાર ભાગ પડે છે। જેને આ સાઈડથી હું જોઉં તો મને એની રચના કેવી દેખાશે આ પ્રકારે, ઓકે। જ્યારે હું એને આ સાઈડ એટલે કે જે આપણે ફક્ત એક ચોરસ અથવા પ્લસ આકાર દેખાય છે એ પ્લસ આકાર અહીંયાથી દેખાશે ફક્ત જો આ સાઈડથી જોવામાં આવે તો, હવે જો મને ફક્ત આ ભાગથી જોઉં તો મને ફક્ત આ ટાઈપના બે ચોરસ દેખાશે ઉપર નીચે। હવે આ ફર્સ્ટ, આ સેકન્ડ, થર્ડ અને ફોર્થ જે આ પ્રમાણે કોઈ પણ વર્તુળના ચાર ભાગ પડે, એક બે ત્રણ ને ચાર। તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ અને ફોર્થ એ પ્રમાણે ચાર ક્વોડ્રન્ટ મળી ગયા। તો ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર કોઈ વસ્તુ રાખી હોય તો એના પ્રોજેક્શન આપણે એક આ સપાટી પર અને એક આ સપાટી, આ સપાટી આપણે શું કહીશું વર્ટિકલ પ્લેન એટલે કે વર્ટિકલ સપાટી એટલે ઊભી સપાટી, અને આ જે બીજી સપાટી જે કઈ છે ઓરિજોન્ટલ એટલે સમક્ષિતિજ સપાટી અથવા તો ઓરિજોન્ટલ પ્લેન। તો બે સપાટીને આપણે જોડી અને એના દ્વારા આપણને કેટલા ટોટલ ચાર ક્વોડ્રન્ટ મળ્યા, એટલે કે ચાર ખૂણા મળ્યા। એ ચારે ખૂણાની અંદર કોઈ પણ એક જગ્યાએ આપણે વસ્તુ મૂકી અને એના પ્રોજેક્શન લઈ શકીએ। હવે આપણે આગળ જે શીખવાનું છે એની અંદર ફક્ત આપણે ફક્ત બે ખૂણાનો જ ઉપયોગ કરવાનો છે કે ફર્સ્ટ એટલે કે પહેલું ક્વોડ્રન્ટ અને થર્ડ એટલે કે ત્રીજું ક્વોડ્રન્ટ, બસ સેકન્ડ અને ફોર્થ આ બંનેનો કોઈ ઉપયોગ કરવાનો નથી। હવે એ કેમ નથી કરવાનું એ પણ આપણે સમજી લઈએ, તો એના માટે હું એક તમને એક અહીંયા આકૃતિ બતાવું છું, એ રચના બતાવું છું, જોઈ લો કે અહીંયા ફક્ત ફર્સ્ટ અને ફર્સ્ટ ક્વોડ્રન્ટની વાત કરીએ તો એનું જે આખી રચના બને છે આ પ્રમાણે, ફક્ત ફર્સ્ટ ક્વોડ્રન્ટની વાત કરું આ પ્રમાણે, તો એને હું આ રીતે ગોઠવું તો મને વર્ટિકલ પ્લેન અહીંયા મળે છે અને ઓરિજેન્ટલ પ્લેન અહીંયા મળે છે। હવે અહીંયા હું કોઈ વસ્તુ રાખી અને એના પ્રોજેક્શન પાડું તો એના પ્રોજેક્શન અહીંયા જશે અને અહીંયા જશે, બરાબર, બે જગ્યાએ અહીંયા એક પોઈન્ટ પાડ્યો એક નીચે આ પ્રમાણે, તો એક આ સાઈડ અહીંયાથી ઉપરના પ્રોજેક્શન અહીંયા ઓરિજોન્ટલ સપાટી પર પડે છે અને સામેના પ્રોજેક્શન વર્ટિકલ સપાટી પર પડે છે। હવે આ પ્રકારે જે રચના છે એને હવે તમારે એક સમતલમાં ગોઠવવી હોય તો તમે કઈ રીતે કરી શકો, તો આ જે પેજ છે વર્ટિકલ પેજ એને તમારે એમને એમ જ રાખવાનું કે જે પ્રમાણે છે ઊભું ને ઊભું જ રાખવાનું છે, જ્યારે હોરિજોન્ટલ પ્લેન છે સપાટી છે એને તમારે શું કરવાનું છે આ રીતે ક્લોકવાઇઝ રોટેશન કરી 90 ડિગ્રી અને એને એક સમતલમાં લઈ દેવાનું છે। તો હવે જે આપણને કોઈ પણ વસ્તુનું જે ડ્રોઈંગ મળશે વર્ટિકલ પ્લેન ઉપરનું અને હોરિજોન્ટલ પ્લેનનું એ બંને એક જ સપાટી ઉપર આવી શકશે, એટલે કે
કે ફર્સ્ટ એંગલની અંદર અથવા ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર જે વસ્તુ આપણે મૂકી હોય એના બે પ્રોજેક્શન પાડીએ અથવા તો આપણે દોરીએ તો બંને એક જ સપાટી ઉપર આપણે દોરી શકીએ છીએ, એટલે આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે ધારો કે સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો આ પ્રમાણે અહીંયા સેકન્ડ ક્વોડ્રન્ટ તો આમ આવી રીતે મૂકવું પડે. તો હવે જે વસ્તુ બને છે અહીંયા ને બરાબર, તો અહીંયા વસ્તુ પડી હોય તો એનું પ્રોજેક્શન કંઈ આવે, એ કંઈ આવે. હવે આપણે જે પ્રમાણે કીધું જે પ્રોજેક્શનના જે આ ક્વોડ્રન્ટ છે જે સપાટીઓ છે એને આપણે 90 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેશન કરવાનું છે. હવે 90 ડિગ્રી જો ક્લોકવાઇઝ અહીંયા રોટેશન કરીશ તો બંને જે આકૃતિઓ એકબીજા ઉપર શું થશે, ઓવરલેપ અહીંયાની ઉપર આવી જશે, એની ઉપર પણ જે વર્ટિકલ પ્લેનની અને ઓરિજોન્ટલ પ્લેનની બંને આકૃતિઓ એકબીજા ઉપર ઓવરલેપ થઈ જશે, એટલે આપણને એને સમજવામાં અડચણ પડશે અથવા તો વધારે મહેનતની જરૂર પડશે. એટલા માટે સેકન્ડ ક્વોડ્રન્ટનો ઉપયોગ આપણે કરતા નથી. થર્ડ ક્વોડ્રન્ટની અંદર જે પરિસ્થિતિ બને છે એ કઈ રીતનું હોય છે કે વર્ટિકલ પ્લેન અહીંયા આ જે છે એ વર્ટિકલ પ્લેન છે બરાબર, ઓકે, અને આ ઓરિજોન્ટલ પ્લેન, આ બંને સપાટીઓ આ પ્રમાણે ગોઠવેલી હોય છે અને અહીંયા એ વસ્તુ ગોઠવેલી હોય છે. હવે ઓનું જે પ્રોજેક્શન છે અહીંયા ઉપર મળશે અને આ સાઈડનું જે પ્રોજેક્શન છે એ આપણને વર્ટિકલ પ્લેન પર મળશે. તો બંને પ્રોજેક્શન આપણને અહીંયા મળી જશે. પણ હવે આને જો ફરીથી વર્ટિકલ પ્લેનને એમને એમ જ રાખવાનું છે અને ઓરિજોન્ટલ પ્લેનને શું કરવાનું છે, 90 ડિગ્રી રોટેશન ક્લોકવાઇઝ. તો હવે આપણે અહીંયા એચપી એટલે ઓરિજોન્ટલ પ્લેનનું પ્રોજેક્શન અહીંયા ઉપર મળ્યું અને વર્ટિકલ પ્લેનનું પ્રોજેક્શન અહીંયા નીચે મળ્યું એ આપણે અહીંયા બરાબર. તો હવે થર્ડ ક્વોડ્રન્ટની અંદર પણ આપણને શું મળે છે, એનું કમ્પ્લીટ અથવા તો એનું ખરેખર સાચું પ્રોજેક્શન અહીંયા થર્ડ ક્વોડ્રન્ટની અંદર પણ મળી જશે, જેને આપણે સાચી રીતે ગોઠવી પણ શકીએ છીએ. જ્યારે ફોર્થની અંદર અને સેકન્ડની અંદર બંનેને એક જ પરિસ્થિતિ બને છે જે એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય છે, એના કારણે ફર્સ્ટ સેકન્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટની અંદર કોઈ પણ વસ્તુ મૂકી અને એનું પ્રોજેક્શન લેવામાં આવતું નથી. ફક્ત ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટની અંદર વસ્તુ રાખી અને એના પ્રોજેક્શન લેવામાં આવે છે. હવે આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર કોઈ વસ્તુ રાખી હોય તો એનું જે પ્રોજેક્શન મળે એને આપણે જે પદ્ધતિ કહેવાય એને કહેવાય ફર્સ્ટ એંગલ મેથડ. જો ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર કોઈ વસ્તુ રાખી હોય અને એનું જે પ્રોજેક્શન મળે તો એને ફર્સ્ટ એંગલ મેથડ, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ કહેવાય. અહીંયા જ્યારે આપણે જે થર્ડ ક્વોડ્રન્ટના જે પ્રોજેક્શન મળશે, ધારો કે અહીંયા હું લખું છું અહીંયા કે થર્ડ ક્વોડ્રન્ટના જે આ સાઈડના જે પ્રોજેક્શન મળશે એના માટે જે મેથડ કહેવાય, ધારો કે થર્ડ ક્વોડ્રન્ટ પ્રોજેક્શન મેથડ, એની અંદર જે પ્રોજેક્શન મળશે એ જે મેથડ છે એ કઈ કહેવાય, થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. થર્ડ ક્વોડ્રન્ટની અંદર જે પ્રોજેક્શન મળે છે એ પ્રોજેક્શન મેળવવાની જે પદ્ધતિ છે એને કહેવાય થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. જ્યારે ફર્સ્ટ એંગલ અથવા તો ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર જે વસ્તુ રાખી છે એના જે પ્રોજેક્શન મેળવવાની જે મેથડ છે અથવા પદ્ધતિ છે એને કહેવાય ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. હવે ફરીથી આપણે ટોટલ રિવિઝન કરી લઈએ કે જ્યારે કોઈ પણ પ્રોજેક્શન લેવા હોય તો એના માટે ફક્ત એક જ સાઈડનું પ્રોજેક્શન લેવામાં આવતું નથી, બે કે બેથી વધારે ત્રણ સપાટીઓનું, ત્રણે ત્રણ એટલે કે સામેનો ભાગ, સાઈડવાળો ભાગ અને ઉપરનો ભાગ, એ ત્રણે ત્રણ સપાટીઓનું પ્રોજેક્શન લેવામાં આવે છે. તો એના માટે એની જે સપાટીઓની જે ગોઠવણી થાય છે કે પ્રોજેક્શન માટેના જે પ્લેન, પ્રોજેક્શન માટેની જે સપાટીઓની ગોઠવણી હોય એ આ પ્રમાણે, ફક્ત અત્યારે હું બે સપાટીઓ લઉં છું, એક વર્ટિકલ અને ઓરિજોન્ટલ. એક હજી એક વધારાની એક સપાટી પણ આવે છે જે ત્રીજી સપાટી છે, ત્રીજા વ્યૂ માટે જરૂરી છે, એ આપણે ફરી પાછળથી જોઈશું. પહેલાં ફક્ત નોર્મલ બંને સપાટીઓ જોઈ લઈએ કે વર્ટિકલ અને ઓરિજોન્ટલ માટે. તો વર્ટિકલ અને ઓરિજોન્ટલની જે સપાટીઓની જે ગોઠવણી થાય એ આ પ્રમાણે થાય છે અને એના કારણે ચાર ક્વોડ્રન્ટ બને છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો ફર્સ્ટ અને થર્ડનો આપણે ઉપયોગ કરીશું, સેકન્ડ અને ફોર્થનો ઉપયોગ થતો નથી. એનું કારણ છે કે બંને જે જ્યારે બી ડ્રોઈંગ આપણે દોરીએ છીએ એ ડ્રોઈંગ સેકન્ડ અને ફોર્થની અંદર ઓવરલેપ થઈ જાય છે, જ્યારે ફર્સ્ટ અને થર્ડની અંદર બંને એકબીજાથી છૂટા છૂટા દોરી શકાય છે આ પ્રમાણે. હવે આપણે ફર્સ્ટ એંગલ જે મેથડથી જે બી પ્રોજેક્શન દોરીશું એ ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર જે બી પ્રોજેક્શન દોરીશું એ જે મેથડ છે એને શું કહેવાય છે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. જ્યારે થર્ડ ક્વોડ્રન્ટની અંદર
वस्तु राखी एना प्रोजेक्शन आप जोरी तरह जो प्रोजेक्शन मेथड कहवा कहवा थर्ड एंगल प्रोजेक्शन मेथड।